રાજકોટ મહાનગરપાલિકામાં 27 જેટલા કોમન પ્લોટમાં માત્ર આવાસ યોજના ફાળવવામાં આવી છે. સ્થાનિકોનું કહ્યું છે કે અમે અહીં નવી ટીપી સ્કીમ અંગે વાંધા અરજી રજૂ કરી છે. નવી ટીપી સ્કીમમાં લાઇબ્રેરી, ગાર્ડન, હોસ્પિટલ સહિતની કોઈ સુવિધા ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવે છે. આ ટીપી સ્કીમ રદ કરવામાં આવે અથવા તો નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોઠારીયા વિસ્તારની સોસાયટીના રહેવાસીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને દિવસ 7માં જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. આરએમસીએ જે પ્લાન મંજૂર કર્યા છે, અમારા જે નાના કોમન પ્લોટને અનયુટિલાઇઝ કરી નાખ્યા છે અને આ બધી આવાસ પડ્યું છે. જેમ કે બેઝિક જરૂરિયાત છે સોસાયટીની, આજે 2 લાખની વસ્તી છે, નથી ત્યાં પીએમશ્રી સ્કૂલ, નથી લાઇબ્રેરી, નથી સ્વિમિંગ પૂલ, નથી આરોગ્ય કેન્દ્ર, નથી આંગણવાડી. બીજું, હજી રસ્તા 12 વર્ષની સોસાયટી છે, 15 વર્ષથી થઈ છે, હજી બેઝિક રસ્તા નથી, એ પણ એને આવાસ પાડવું જોઈએ છે, જે બિનજરૂરી છે. જેમ ઘણી વાર અમે આંદોલન કરેલા છે ગયા વર્ષે રસ્તાના, પણ એ બી મંજૂર નથી થયા અને ડાયરેક્ટ આવાસ આપી અને અમારી સોસાયટીના બધા પ્લાન બિગડી નાખ્યા છે. જેમ કે ઓલરેડી આપણે બિનખેતી થઈ ગયેલા મંજૂર કરેલા હતા, એની જગ્યાએ 9 મીટર કરી નાખ્યા છે, ઓલરેડી આપેલા છે, અને સોસાયટીને જે બિનખેતીની મંજૂરી વગર આવાસ આપી દીધા છે. તો તમે રજૂઆત કરવા કઈ જગ્યાએ? અમે અત્યારે શાંતિપૂર્ણ અમારા સોસાયટીના બધા પ્રમુખો આંદોલન કરવા આવ્યા છીએ, બધા સોસાયટીના અલગ અલગ પ્રમુખો, અને અમે કમિશનર સાહેબને શાંતિપૂર્ણ આવેદનપત્ર આપવા આવે છીએ. 7 દિવસમાં અમારે નિર્ણય આવી જાય, ન આવે તો અમે મુખ્યમંત્રી સુધી શાંતિથી અમારું આવેદન આપવાના છે. અત્યારે અમારી ત્યાં અમારા સોસાયટીના મેજોરિટી 200-300 જણા છે, અને જજડવું પડશે તો વધારે અમારા બૈરવી આવી હશે અને વધારે આવશે. અત્યારે અમે શાંતિપૂર્ણ રહેવા માટે આવ્યા છીએ.